સરહદી વિસ્તાર વાવના વજીરવાસમાં છેલ્લા એક માસથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. વજીરવાસના રહીશ વજીભાઈ વજીરે જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી અમારા વિસ્તારમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી, જેથી સરપંચ દ્વારા વારંવાર થરાદ પ્રાંત અધિકારીને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ નિકાલ આવ્યો નથી અને પાણીની સમસ્યાને લઈ રહીશો તોબા પુકારી ઉઠ્યા છે. જ્યારે કે ઉનાળાની કાળચાળ ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ હોય છે અને અહીંના લોકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જેને લઈ આ વિસ્તારની મહિલાઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઉપરાંત જો પાણીની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો સરપંચના પુત્રએ ગ્રામજનો સાથે ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. વજીરવાસ, દલિત વિસ્તાર, રાવણવાસ, હરિપુરા ફોર્ટ વિસ્તારમાં અન્ય વિસ્તારોમાં પાણીની પૂરતા પ્રમાણમાં આવતું નથી, અનિયમિત આવે છે. અને જે વિસ્તારની અંદર મોન્સૂનની રાજ્ય રજૂઆત હોવાથી હું સાથે આવી અને સાહેબ આપ સાહેબને રજૂઆત કરું છું. અમારા વિસ્તારમાં ગઈસાલની જેમ એક કલાક પૂરતો જથ્થો વધારવામાં આવે અને ઢોરોના અવાડા ભરવામાં આવે તો આવી ઉનાળાની સિઝનમાં જેઠ મહિનાની અંદર જે રજૂઆત અમે કરો છો એવી અમારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને મારા ભાવ અમને પૂરતા પ્રમાણમાં પાણી પ્રેશરથી પાણી આપવામાં આવે એવી મારી રજૂઆત છે. તો આ પ્રશ્નનું તાત્કાલિક નિવેદન નહીં આવે તો હવે ઉનાળાની ગરમી મોણસો ઓફિસમાં પણ આવશે એવી મોણસોની રાઈટ રજૂઆત છે એવું આપ સાહેબને વિનંતી.